હવે ચાંદીના દાગીનાની ખરીદી ઉપર સોનાનો સિક્કો ભેટ મળે છે. ના હોય પણ ક્યાં, એચઆર જ્વેલર્સમાં પહોંચી જાઓ અને તહેવારોની ખુશીમાં વધારો કરો. અહીં તમને સોના ચાંદીના વિવિધ વેરાયટીમાં આભૂષણ જોવા મળશે. આજથી જ રૂપિયા 10,000થી વધુની ખરીદી ઉપર સોનાનો સિક્કો ભેટ આપવામાં આવશે અને રૂપિયા 5,000ની ખરીદી ઉપર ચાંદીનો સિક્કો ભેટ આપવામાં આવશે. અને ફક્ત 1,100રૂપિયામાં ચાંદીની પાયલ તો ખરી જ. આ ઓફર ફક્ત તારીખ 26/10/2022 સુધી જ છે. તો પછી તમે રાહ કોની જુઓ છો? એચઆર જ્વેલર્સ કાંસાવાડા, સ્પાનચંદન મોલ, ડોસાભાઈ પાર્કની સામે, સ્ટેશન રોડ, વિસનગર. મોબાઈલ નંબર 9739596 82381 75 8 75. વિસનગર તાલુકાના હસનપુર ગામમાં આજે આનંદનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. સમગ્ર ગામના કડવા પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા ગામના ચોકમાં બિરાજમાન શ્રી ખોડિયાર માતાજીની નવલી નવરાત્રીનો 50મો સુવર્ણ જયંતિ મહોત્સવની જોરદાર ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં આજના દિવસે માતાજીની આઠમ નિમિત્તે માતાજીની સમક્ષ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે માં શ્રી ખોડિયારના પવિત્ર ધામ એવા હસનપુરના વતની અને પોતાના ધંધા રોજગાર અર્થે અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં વસતા પાટીદાર ભાઈઓ બહેનો પોતાના પરિવાર સહિત આ ત્રિદિવસીય મહોત્સવમાં ઉત્સાહભેર વધાર્યા હતા અને માં ખોડિયારના નવલા નોરતાના પવિત્ર દિવસે માતાજીના દર્શનનો લાભ લીધો હતો. ગામના કડવા પાટીદાર સમાજના આગેવાનો અને ભાઈ બહેનો દ્વારા માતાજીની આ 50મી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ખોડિયાર માતાનું આયોજન એ છે કે સૌને જય શ્રી ખોડિયાર. આજે આઠમ છે એટલે અમારા હસનપુર ગામે આઠમનો ખૂબ મોટો મહિમા છે. આજે આખા ગામના પાટીદાર સમાજના લોકો, જે અમારી બેન દીકરીઓને જે આમંત્રણ આપ્યા છે, તે તથા મહેમાનો સૌ આજે આઠમના દિવસે સૌ મહેમાનો હાજર રહી અને માના ગરબા ઘૂમશે અને આઠો સુદ આઠમના દિવસે અમારા ગામમાં એક ખોડિયાર માતાનો સાક્ષાત પ્રચારરૂપે કહીએ તો પણ 1973થી આજ દિન સુધીની જે 50 વર્ષ પૂરા થયા એ આ સાલે 50મો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ ગામમાં. અને ખરેખર માતાજીની અમારા ઉપર એટલી કૃપા છે કે ખોડિયાર માતાના નામથી કોઈ પણ કામ અમે કરવાનું ધારીએ તો અમારી મનોકામના પૂર્ણ કરતી હોય એવી અતુટ શ્રદ્ધા દરેકમાં રહેલી છે. એટલે આજે મોટા ભાગે ઘર દીઠ અને આજુબાજુના ગામથી અને તમામ મહેમાનો જે આમંત્રિત છે તે તમામ લોકો આજે હાજર રહી અને ખોડિયાર માતાના ગરબા ઘૂમી, અને આ ગરબા રહ્યા એ શેરી ગરબા છે, પ્રાચીન જે શેરી ગરબા આવે ને એ, અને જાતે જ અમારા સ્વયં ગામના લોકો જેનો જે વાજિંત્ર વગાડતા હોય એ કોઈ પાર્ટી બાર્ટી નહીં, સ્વયં જ અમારા અહીં માઈ મંડળના ભક્તો તે ગરબાનું આયોજન કરે છે ગાવાનું. અને આજ રોજ બધી વળી મળીને હર્ષો ઉલ્લાસથી અમે ખોડિયાર માતાના ગરબા ગઈશું. આજે આઠમનું યજ્ઞ થાય છે, માતાજીનું એ યજ્ઞ ચાલુ છે અને હવે પૂર્ણાહુતિની તરફ જઈ રહ્યું છે. વિસનગર શહેર રાજપૂત સમાજના આગેવાનો દ્વારા વિસનગર શહેરના સ્થાપક એવા મહારાજા શ્રી વિસલદેવ વાઘેલાની પ્રતિમા મૂકવા માટેની લેખિત રજૂઆત વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને કરવામાં આવી હતી, જેમાં વિસનગર શહેર રાજપૂત સમાજના આગેવાનોમાં શ્રી બળવંતસિંહ રાઠોડ, શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા, શ્રી નટુભા જે રાજપૂત, શ્રી ઈશ્વરસિંહ જે ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર ન હોવાથી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી સુધીરભાઈ કંસારાને લેખિતમાં રજૂઆત કરી હતી. જો કે આ બાબતે રાજપૂત સમાજના સમારંભના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પણ મહારાજા વિસળદેવની પ્રતિમા વિસનગર શહેરમાં 8-10 દિવસમાં જ મૂકવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી. આ અંગે શ્રી બળવંતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આજે અમે મહારાજા શ્રી વિસળદેવ વાઘેલાની પ્રતિમા વિસનગર શહેરની અંદર મુકાય તેના અનુસંધાનમાં વિસનગર શહેર રાજપૂત સમાજ તથા તાલુકા રાજપૂત સમાજ તરફથી તથા ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ તરફથી બધા મળીને એ સત્વરે જગ્યાની ફાળવણી થાય અને પ્રતિમા ટૂંક સમયની અંદર અહીંયા વિસનગરની અંદર મહારાજાની પ્રતિમા સ્થાપિત થાય તેવી રાજપૂત સમાજની લાગણી છે. સમગ્ર દેશમાં ઘરવિહોણા લોકો માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત
વિસનગર શહેરમાં 300થી વધુ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પ્રધાનમંત્રીના ગૃહપ્રવેશ કાર્યક્રમ હેઠળ વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પાર્થ ત્રિવેદી, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી સુધીરભાઈ કંસારા, શ્રીમતી ચાર્મીબેન મૌલિક કુમાર પટેલ અને વૃંદાબેન પંડિત તથા પાલિકાના કર્મચારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ના મકાનમાં મકાન માલિકને ગૃહપ્રવેશ કરાવ્યો હતો અને નવા મકાનમાં પ્રવેશ નિમિત્તે હાલમાં ચાલી રહેલા નવરાત્રીના પવિત્ર દિવસે તાંબાના કળશ અને દેવી તથા પૂજન માટેની તરભોણી આપવામાં આવી હતી અને પોતાના મકાનમાં પ્રવેશ કરી રહેલા લાભાર્થીઓને ચાવી પણ આપવામાં આવી હતી. આ અંગે વધુ માહિતી શ્રી ચીફ ઓફિસર શ્રી પાર્થ ત્રિવેદીએ આપી હતી. આજરોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત કુલ રૂપિયા 1600 કરોડનાથી વધુના ખર્ચે 32,000થી વધુ આવાસોના ગૃહપ્રવેશ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ અંબાજી ખાતે યોજાવા જઈ રહ્યો છે. તે અંતર્ગત વિસનગર નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળના BLC ઘટકના 3 લાભાર્થીઓને પ્રતિકરૂપે તેમના ધાર્મિક રીતરિવાજ મુજબ ગૃહપ્રવેશ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત વિસનગર નગરપાલિકામાં આજ દિન સુધી ટોટલ કુલ 5 ફેઝમાં 300થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે તથા છઠ્ઠો ફેઝ કેન્દ્ર સરકારની મંજૂરી હેઠળ 129 આવાસોના નિર્માણ માટે વિચારાધીન છે. જેની મંજૂરી મળે તેની કામગીરી હાથ ધરવામાં આવશે. વિસનગર શહેરની પ્રખ્યાત સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે આજરોજ તારીખ 3 ઓક્ટોબર 2022 ને સોમવારના રોજ ભારત સરકાર દ્વારા તાજેતરમાં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેવા પરમ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી પધાર્યા હતા, જેમના સ્વાગત માટે યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ તથા ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓને યુનિવર્સિટીના જ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા ઇનકારમાં બેસાડીને સમગ્ર કેમ્પસની મુલાકાત કરાવી હતી. ત્યારબાદ નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર ખાતે આજે જગતજનની મા અંબાની આસો સુદ આઠમ નિમિત્તે માતાજીની આરતીનો લાભ લીધો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે સ્વામીજી દ્વારા સમાજને ઉપયોગી સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક પ્રદાનને બિરદાવ્યું હતું અને યુનિવર્સિટીના વિકાસના પાયામાં આપેલ યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટી કેમ્પસ ખાતે સ્વામીજીના નામથી વર્ષ 2000 સાલથી ચાલતી સ્વામી સચ્ચિદાનંદ પોલિટેકનિકલ કોલેજની સ્થાપનામાં તેમનું મહત્વનું યોગદાન રહેલું છે. હવે ક્યાંય બહાર વધારે કોઈ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેતા નથી, પરંતુ આપણી સૌની લાગણી હતી સાકરચંદ દાદાનું પુણ્ય અને એમની કામગીરી સ્વામીજીએ બહુ નજીકથી જોઈ છે અને દાદાને સ્વામીજીએ પોતાના પ્રાસંગિક આશીર્વચનમાં યુનિવર્સિટીને આધુનિક તીર્થસ્થાન ગણાવ્યું હતું અને સંસ્થાના સ્થાપક કર્મવીર સ્વર્ગસ્થ શ્રી સાકરચંદભાઈ પટેલના જીવનના અનેક પ્રેરક પ્રસંગોનો ઉલ્લેખ કર્યો હતો અને વર્તમાનમાં યુનિવર્સિટીના પ્રગતિશીલ ઉત્સાહી પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલને આધુનિક સાકરચંદભાઈ પટેલ તરીકે બિરદાવ્યા હતા. વધુમાં તેમણે લાલબહાદુર શાસ્ત્રીના જય જવાન જય કિસાન અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જય વિકાસ જય વિજ્ઞાન જય અનુસંધાનથી જ રાષ્ટ્રનો વિકાસ શક્ય બનશે, જેને સાર્થક કરવા માટે આધુનિક યુનિવર્સિટીઓ અમૂલ્ય ફાળો રહેશે, જેમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટી તેની આગવી ઓળખ ઊભી કરી આ કાર્યમાં બહુ જ સહભાગી બનશે તેવો તેમણે પૂરેપૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં યુનિવર્સિટી અને તેની સંલગ્ન સંસ્થાઓ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વચન પાઠવ્યા હતા. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034, અલ્પેશ બારોટ 93774-26544. વિસનગર કે ન્યૂઝ.